नमस्कार, आप जो रहा छो आईसीबी न्यूज। वडोदरा शहर में संजय नगर नो जे मामलो छे ते दिवसे ने दिवसे वधारे विफरतो होय तेवू लागी रह्यु छे। आपने जणावी दीधी कि संजय नगर ना जे विस्थापितो छे ते हवे पाछो कदम लेवाना मूडमां नथी। तेओए सरकार सामे हल्लाबोल करी दीधुं छे अने ते अंतर्गत रोज रोज तेमना द्वारा विरोध प्रदर्शन करवामां आवी रह्या छे अने पोताना माटे न्यायनी मांगणी कराई रही छे। आज रोज तेमनी साथे वडोदरा शहर कोंग्रेस पार्टी पण जोड़ाई हती अने तेमणे पण तंत्रनी आ प्रकारनी कामगीरी पर आकरा प्रहारो कर्या हता। आपने जणावी दीधी कि वडोदरा शहर में संजय नगर नो मामलो छेल्ला 3 वर्षथी चाली रह्यो छे। संजय नगर ना रहीशोना जे मकानो छे ते दबाण अंतर्गत महानगरपालिकानी टीम द्वारा तोड़ी पाड़वामां आव्या हता। ते तोड़ी पड़ाया बाद तेमने 18 महीनानी अंदर मकान बनावी आपवानी बाहेधरी आपवामां आवी हती, परंतु 3 वर्ष वीती गया छे ते छतां हजु सुधी तेमने मकान फाड़वामां नथी आव्या। मकान तो फाड़वामां नथी आव्या, परंतु ज्यां सुधी मकान न फाड़वामां आवे त्यां सुधी तेमने भाड़ानी रकम आपवानी पण एक बाहेधरी आपवामां आवी हती। परंतु छेल्ला 6 महीनाथी जयरे लॉकडाउन जो समयगाड़ो चालतो होय, लोको आर्थिक रीते पड़ी भांग्या होय एवा समय में पण आजे संजय नगरना विस्थापितो छे तेमने बिल्डर द्वारा भाड़ू चूकवामां नथी आव्युं। जे भाड़ानी मांगणी छेल्ला घणा दिवसोथी आ संजय नगरना विस्थापितो करी रह्या छे, तेमनी एक ज मांग छे कि तेमने जे तोड़ी पड़ायेलू तेमनुं मकान छे तेना बदलामां जल्दीथी जल्दी सरकार द्वारा मकान फाड़वामां आवे अने साथे साथे जे बिल्डर द्वारा तेमने छेल्ला 6 महीनाथी ભાડું ચૂકવવામાં નથી આવ્યું તે પૂરેપૂરું ભાડાની રકમ તે તમામ વિસ્થાપિતોને ચૂકવવામાં આવે અને આ સાથે નગરપાલિકા સામે તેઓ ન્યાયની માંગણી સાથે વિરોધ પ્રદર્શન પર ઉતરી આવ્યા છે। આજરોજ પણ કલેક્ટર કચેરી બહાર મોટી સંખ્યામાં સંજયનગરના વિસ્થાપિતો એકત્રિત થયા હતા। તેમની સાથે કોંગ્રેસ પાર્ટીના પણ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આપને જણાવી દઈએ કે વડોદરા શહેર કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ પ્રશાંત પટેલે પણ આ મામલે તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા અને ભ્રષ્ટાચારની નીતિ હાલ ચાલી રહી છે તેવા પણ આક્ષેપો તેમણે કર્યા હતા। લગભગ 2000 કરોડનું કૌભાંડ આ સંજયનગરના રહીશોના આવાસ પર થઈ રહ્યું છે તેવા આક્ષેપો, તેવા ગંભીર આક્ષેપો કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે। આજે આવેદનપત્ર આપીને એમને જણાવ્યું છે અને મેડમના જવાબની 2 દિવસ રાહ જોવામાં આવશે કે 2 દિવસમાં જો યોગ્ય જવાબ નહીં આપે તો દિલ્હી જવાની તૈયારી થઈ રહી છે। દોઢ એક વ્યક્તિ એટલે 1841 લોકો, સમજો 2000 જેટલા સમથિંગ લોકો અમે દિલ્હી જઈશું પ્રધાનમંત્રી પાસે કે તમારું નામ હતું અને અમારી સાથે તમારા નામથી શું કહેવાય છેતરપિંડી કરવામાં આવી છે, તમારા નામથી અમે લોકોને લૂંટવામાં આવ્યા છે, એટલે તમે હવે અમારો ન્યાય કરો। તમે શું કહેવા માગો છો કે પ્રધાનમંત્રીના નામ પર આટલી મોટી જગ્યા અમારી પાસેથી પડાવી લીધી છે અને બિલ્ડરને આપી દીધી છે અને અમને શું અત્યાર સુધી ઘર નથી મળ્યું, એટલે અમે સીધી રજૂઆત 2-3 દિવસ પછી ડાયરેક્ટ પ્રધાનમંત્રીને જ કરીશું, કારણ કે પ્રધાનમંત્રી ગુજરાતના છે અને ગુજરાતના થઈને ગુજરાતની અંદર જો આવું ચાલતું હોય તો બહુ સારી મજાની એક વાત છે કે ગરીબો પાસેથી આપવાની જગ્યાએ તમે લૂંટી રહ્યા છો। સંજયનગરની વાત કરીએ એટલે દરેક વડોદરા શહેરના 21 લાખની જનતા છે એના મોઢામાંથી એક જ વસ્તુ નીકળે છે કે 2000 કરોડનું કૌભાંડ। વાત મહત્વની એ છે કે સત્તા પર બેસેલા લોકોને અને ભાજપના જ્યારે મંત્રીઓએ પણ ભૂતકાળમાં સ્ટેટમેન્ટ આપ્યું હોય કે આમાં 2000 કરોડનું કૌભાંડ થયું છે, તપાસ કમિટી બનાવી, પૂનમભાઈ પરમારનું પણ હજી નામ યાદ છે, એ કમિટીનો રિપોર્ટ જાહેર ના થાય। 3 વર્ષ થઈ ગયા, બિલ્ડરે સમયમર્યાદા પૂરી થઈ ગઈ, તેમ છતાં કોર્પોરેશનને કોઈ જાતની આવક નહીં, તેમ છતાં બિલ્ડરને છાવરવામાં આવે છે। આ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારમાં 10 થી 12 લોકો રહેતા હોય, મકાન તોડતી વખતે એવું નહોતું કીધું કે ભાઈ તમને 350 ફૂટના મકાન આપીશું, એ વખતે એવું કીધું પ્રધાનમંત્રી આવાસ યોજના છે તો આ ભોળી જનતા એવું સમજ્યું પ્રધાનમંત્રી નામ છે એટલે અમને સપનાનું ઘર મળશે, પણ હવે મકાન એવા આપ્યા છે ભાઈ 350 ફૂટના। એક બાજુ કોર્પોરેશનને 1 રૂપિયાની આવક ના થાય, બિલ્ડરની સાથે મળીને શાસકોએ ભ્રષ્ટાચાર કર્યો હોય, બીજી બાજુ આ લોકોને 350 ફૂટના મકાન આપવાના હોય, બિલ્ડરોની સમયમર્યાદા પૂરી થઈ ગઈ હોય, તેમ છતાં કોન્ટ્રાક્ટ કેન્સલ કરીને કોર્પોરેશન જાતે ના બનાવે। બહુ વધારે પડતી દુઃખની વાત એ છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને એમપી એ જ્યારે કોર્પોરેશનમાં જઈને એવું કહેતા હોય કે બિલ્ડરે 3 વર્ષથી મકાન પ્રોજેક્ટ પૂરો નથી કર્યો, કોર્પોરેશનમાં પૈસા જમા નથી કર્યા, તો આ પ્રોજેક્ટ કોર્પોરેશને જાતે બનાવીને આ કોર્પોરેશનને ફાયદો થાય અને લાભાર્થીઓને સારા મકાન મળે એવી વ્યવસ્થા ગોઠવી પડે, તેમ છતાં અમના પ્રમુખોનું પણ નથી માનતા, ભ્રષ્ટાચાર એટલા બધા તગડા થઈ ગયા છે। હવે અમને તો ડાઉટ એવું લાગે છે કે આ ભ્રષ્ટાચાર કદાચ ગુજરાત લગીને પહોંચ્યું હોય એવું અમને શક જાય છે, કારણ કે જો સ્થાનિક ભાજપના પ્રમુખોનું એમપીનું ના માનતા હોય કોર્પોરેશન તો આમાં આની તપાસ થવી જોઈએ, ન્યાયિક તપાસ થવી જોઈએ,
अमे प्रधानमंत्री ने लेटर लख्य है, राष्ट्रपति ने लेटर लख्य है। जे लाभार्थी एक बात एवी है कि हमें बहु आंदोलन था 3 वर्ष भाड़ा ने बधी बाबते लड़त आपी, आज जमीन पर बैठा है, पोताना पाछा मकाने बांधे है। हमें एक नियम एवं निर्णय करो कि हमें दिल्ली जवू पड़ से, एट्ले आ लोग लाभार्थी ने एक अवाज एवो है कि हमें चलो दिल्ली, कारण के गुजरात की सरकार डेरी मूंगी थी गई है, वडोदरा शासन भ्रष्टाचारी थी गयु है। जयरे प्रजाना सहकार थी सत्ता पर बेसी ने जो भ्रष्टाचार थत हो तो आ जनता माटे एक ज विकल्प है कि प्रधानमंत्री आवास नामे भ्रष्टाचार थो हो तो अवाज प्रधानमंत्री सुधी पहुँचव जी। आ लोगए वारंवार आवेदन पत्र आप वारंवार मजबूरी भारा दुखी लोग 18 महीना वागो कायदो करे कॉर्पोरेशन વારંવાર આ લોકોને આંદોલન કરવું પડે ત્યારે 2-2, 4-4 મહિનાનું ભાડું મળે, નીચેથી ઉપર સુધીનું તંત્ર ભ્રષ્ટ છે, ભ્રષ્ટાચારીઓ ભેગા થયેલા છે, એટલે જ ગરીબોને મારી રહ્યા છે। 16 લાખ સ્ક્વેર ફીટ જગા હજુ એક ઇંચ નથી મૂકાની, તો કેટલા વર્ષોમાં તમે મકાન આપશો એક મોટો પ્રશ્ન છે। કોઈ ડિપોઝિટ મૂકે તો બી 3 વર્ષની અંદર ડબલ થાય, 6 વર્ષની અંદર ડબલ થાય। આ 3,000-2,000 રૂપિયાના 4,000 રૂપિયા કરવા જોઈએ, નાનું મકાન મોટું કરવું જોઈએ, પણ કોઈ સાંભળે તારે ને? કોઈ એમની વેદના નથી સાંભળતો, ઘડીએ ઘડીએ આંદોલન કરે છે, પણ ભ્રષ્ટ તંત્રને એવું લાગે છે કે આંદોલન ચાલ્યા કરે। અને એટલું સમજી રાખજો કે એક છોટી સી ચિનગારી જબ છોલા બનતી ને તો સત્તા પર બેઠા મુશ્કેલ હો જાતા હૈ। અને આ જ વાત લઈને કોંગ્રેસ પાર્ટી એમનો સાથે આગળ નીકળી છે। આપણે વિચાર કરો કે આ બાજુ કમિશનર વાયદા કરે, આ બાજુ કલેક્ટર વાયદા કરે, બધા વાયદા જ કરો છો તમે લોકો, તો વાયદાથી પેટ નથી ભરાતું, એમનો જીવનનો સ્તર બહુ નીચે થઈ ગયું છે। એટલે માગણી ફક્ત એટલી જ છે કે તાત્કાલિક ઘર બનાવો, ઘર આપો, કોર્પોરેશન પોતે ઘર બનાવે, મોટા ઘર બનાવે। તમારે ભ્રષ્ટાચાર કરવો હોય તો કરો, પણ ગરીબોને તાત્કાલિક ઘર બનાવી અને કોર્પોરેશન આપે અને કોર્પોરેશન ધંધો કરે। આ ચોરોને કોન્ટ્રાક્ટ આપ્યા પછી આ ચોરો કામ નથી કરતા અને ગરીબ માણસ રોડ પર રખડે છે એ સમજીને ચાલજો કે એક આંદોલન એ ચિંતાની ચાલુ થઈ છે। આપ જોઈ રહ્યા છો ICB 24 ન્યૂઝ। વધુ જાણકારી માટે સંપર્ક કરો 9-6-2-4-1-4-3-9-5-0।